કે તું દેવથી કૃપા પામી છે, જો તને ગર્ભ રહેશે અને દીકરો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે, અને દેવ પ્રભુ તેને પિતા દાઉદનું રાજાસન આપશે. પણ એ કેમ કરીને થશે? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન થશે, માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે થાઓ. ઓ યુસુફ દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમા, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે, અને તેને દીકરો થશે, અને તું તેનું નામ ઈશુ પાડશે, જે પોતાના લોકોને એઓના પાપથી તારશે. તે એ છે. તમારે સારું એક નિશાની છે કે તમે બાળકને લુગડામાં લપેટલો અને ગભાણામાં સુતેલો દેખો.
અલિયા એ દેવ નો દૂત હતો. એને આપણને શું કીધું? ચાલો આપણે બેથલેહેમ જઈએ અને કેવા સુખ ખબર પ્રભુ આપણને આપી છે તે જઈએ. ચાલો જઈએ. કોનું કામ છે? રાજાનું. મહારાજ કી જય હો. રાજ મહારાજ તમને દૂરદેશ થી જ્ઞાની લોકો મળવા છે. જી મહારાજ, મહારાજ તમને અંદર બોલાવે. મહારાજ કી જય હો. યોદ્ધનો જે રાજા જન્મે છે તે ક્યાં છે? કેમ કે અમે તેનો પૂર્વ માં તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. કારણ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયલી લોકોનો બાળક થશે. તમે જે બાળક સારી સંબંધે પેટે શોધ કરો અને જડે પછી મને ખબર આપો, એ માટે હું પણ આવી તેનું ભજન કરું. મહારાજ કી જય હો. પ્રભુ યેશુ જન્મી આવ્યા છે, પ્રભુ યેશુ જન્મી આવ્યા છે, જન્મ્યો ગો બાણ માં બેથલેહેમ ગામમાં, જન્મ્યો ગો બાણ માં બેથલેહેમ ગામમાં, પૂર્વ દિશામાં તારો દેખાયો, પૂર્વ દિશામાં તારો દેખાયો, તારો નિહાળી માગ્યો આવ્યા, તારો નિહાળી માગ્યો આવ્યા, અર્પ્યો સો અર્પ્યો સોનો લબાન ના બોળ,
દેવનંદને મને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું છે કે તમે પાછા રાજા પાસે જવું નહીં, પણ બીજા માર્ગે પોતાના દેશમાં ચાલ્યા જવું. અને બાળક તથા તેની માને લઈને મિક્ષરમાં નાખી જા અને હું કહું ત્યાં લગી ત્યાં જ રહી, કેમ કે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની શોધ કરવાનો છે. Good job.